ને આહાર એમની બગડશે. 10 દિવસ સુધી પાણી એનું અહીંથી અડસું નહીં ગમતું. એમનો રોગચાળો નીકળે. અમે ભેંસોને શું ખવડાવીએ, છોકરાને શું ખવડાવીએ. અવ્યથા છે એક માતાની જે મજબૂર છે. બાળકો ભૂખ્યા છે. ઢોર ડાખરના ખાવા માટે ચારું નથી. ઘરમાં જે અનાજ હતું તે પલળી ગયું છે. હવે ખાવા પીવાના ફાંફા પડી રહ્યા છે. જરા વિચારો, આ સ્થિતિમાં આખરે એક મનુષ્ય કઈ રીતે રહી શકે? પણ આ ગામ છેલ્લા 25 વર્ષથી આ સ્થિતિનો સામનો કરી રહ્યું છે. ન તો કોઈ મામલતદાર કે ટીડીઓ મદદે પહોંચ્યા છે કે ન તો કોઈ સ્થાનિક ધારાસભ્ય. હવે આ દ્રશ્ય જુઓ. પાણીથી લબાલબ ભરાયેલ ગામના રોડ, ભગવાનના મંદિરથી લઈને લોકોના ઘર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. દુકાનો પાણીમાં ડૂબી ગઈ છે. હવે લોકો પણ લાચાર છે કે આખરે જવું તો ક્યાં જવું. આ સ્થિતિ છે અભરીપુર ગામની, જે હાલ બેટમાં ફેરવાયું છે. ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં આવેલું અભરીપુર ગામ ધોધમાર વરસાદથી નદીમાં ફેરવાઈ ગયું છે, જેને પગલે ગ્રામજનો રોષે ભરાયા છે. 20 વાર હોય પાણી ભરાય છે આ ગામમાં. હવે આ ઘાસ ચારો તો કેમ ન લેવા જવું. તેવા આના મારા 10 ઢોરો છે. હવે 10 ઢોરોનું ઘાસ કેમનું પૂરું કરવું. અને 12 મોહણ હ ઘરમાં. હવે સી રીતે એને જીવાડવું. ની સારે આવા પાણી તો કહે કહે કુલો બંધ છે, બધી કુલો બંધ છે. તા પાણી માસ્તરો નહીં આવતા ના વતી નિસારીઓને ક્યાં મોકલીએ પાણી. કંઈક બુડી જાય તો શું કરીએ અમે. અભરીપુર ગામની આ સ્થિતિ કોઈ આજકાલની નથી. ગામ નીચાણમાં આવેલું છે અને છેલ્લા 25 વર્ષોથી વરસાદ બાદ ગામમાં પાણી ભરાઈ જાય છે અને પાણી જવાનો કોઈ માર્ગ ન હોવાથી 10 થી 15 દિવસમાં પાણી ઓસરે છે, જેને પગલે ગ્રામજનોને ખાવા પીવાના ફાંફા પડી જાય છે. ઢોર માટે ઘાસ ચારો નથી મળતો. તો બીજી તરફ પાણી ભરાઈ રહેવાથી રોગચાળો પણ ફાટી નીકળે છે. પણ સ્થાનિક ધારાસભ્ય કે અધિકારીઓ ગ્રામજનોના હાલચાલ પૂછવાની જહેમત પણ નથી ઉઠાવતા. પાણીનો નિકાલ કરવા માટે તો હાલ તો કોઈ એવી અમારી જોડે કોઈ એવી એ છે નહીં. પણ સરકાર કદાચ કંઈક ચાહે તો એને પાણીનો નિકાલ કરવા માટે કંઈક કરી શકે છે. અત્યાર સુધીમાં તો કોઈ તંત્ર મદદથી આવી શક્યું નથી. શું પરિસ્થિતિ છે ખાવા પીવાની? ખાવા પીવામાં અત્યારે દુકાનો બંધ હોય છે એટલે 2-3 દિવસ માટે તો અનાજ કરિયાણું જે કંઈક શાકભાજી દૂધ છે એના માટે તકલીફ પડે છે. અભરીપુરના ગ્રામજનો હાલ તો પાણીમાં જીવન વિતાવી રહ્યા છે. ગામમાં જે વ્યક્તિ પાસે ટ્રેક્ટર હોય તે જ બહાર નીકળી શકે છે, કેમ કે ગામમાં કેરસમાં પાણી ભરાયા છે, જેને કારણે જીવ પણ જોખમમાં મુકાય છે. બાળકોની સ્કૂલો પણ આ દરમિયાન બંધ હોવાથી તેમના શિક્ષણ પર અસર થાય છે. ખેતરોમાં પણ આ પ્રમાણે પાણી ભરાયા હોવાથી ખેડૂતોના ઉભા પાકને નુકસાન પહોંચે છે. કેટલાક લોકોના ઘરમાં ખાવા પીવાનો સામાન પણ પતી ગયો છે, જો કે સ્થાનિક તંત્ર હજુ સુધી મદદે આવ્યું નથી. અભરીપુર ગામમાં છેલ્લા 2 દિવસથી આ સ્થિતિ છે. હવે ગ્રામજનોમાં તંત્ર વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે. 10-15 દિવસે પાણી આ ગામમાંથી નિકાલ થઈ રહેશે ત્યાં સુધી ગામનો રોગચાળો ફાટી નીકળે છે અને ગામની અંદર ઘણી બધી સમસ્યાઓ ભોગવવી પડશે ગામને. આ પાણીનો નિકાલ કરવા માટે સારી ગ્રાન્ટ આપી સરકાર જો આપો તો ગામમાંથી પાણી નદીમાં છોડવામાં આવો વાત્રક તો જ આનો નિકાલ થઈ શકે તેમ છે. ગામની અંદર પાક જે તે કરવામાં આવ્યા હતા, ડોંગરના મગફળી જે તે, એ પાકોને નુકસાન થઈ ગયું છે. પાણી આજે પાણીમાં ગરબડ છે અને ઘરોમાં પણ પાણી ઘૂસી ગયું છે. ગામની અંદર અવર જવર વાહન વ્યવહાર બંધ થઈ ગયા છે. ગામની અંદર દુકાનો બંધ છે, દૂધ મંડળી બંધ છે. 3 દિવસથી સતત ગામની અંદર અવર જવરમાં તકલીફ રહી છે. હાલ તો વીટીવીની ટીમ અભરીપુર ગામમાં પહોંચ્યું છે અને ગ્રામજનોની વ્યથાને વાચા આપી છે. પણ હવે તંત્ર ગામની મદદે ક્યારે પહોંચે છે અને પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવે છે કે પછી વર્ષોથી જે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેનો ભવિષ્યમાં પણ સામનો કરવાનો રહેશે તે જોવું રહ્યું. સંદીપ રાજપૂત, VTV ન્યૂઝ, ખેડા.